નમસ્તે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન અને ટ્વેલ્થની અંદર સ્પીચ રાઇટિંગ પૂછાય એના વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર અને આની સાથે મેં ઘણા વિડીયો અપલોડ કરું છું જેવા કે ઇમેઇલ એપ્લિકેશન સમરી રિપોર્ટ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને એસે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાઇટિંગના બધા જ વિડીયો આની સાથે અપલોડ કરું છું જો તમારે કંઈ બાકી હોય તો તમે ખાસ જોઈ લેજો આજે આપણે સ્પીચ રાઇટિંગ જે કરાવીએ છીએ સિક્સ માર્ક્સમાં પૂછાય અને એપ્લિકેશનના અથવામાં પૂછાય છે છતાંય તમે એ તમારી પેપર સ્ટાઇલ કન્ફર્મ કરી લેજો કારણ કે સાયન્સ કોમર્સ આર્ટ્સ ક્યારેક કંઈ ચેન્જ આવતો હોય છે તો એ તમારે ચેન્જ જોઈ લેવાનો કે એપ્લિકેશનના અથવામાં છે ને એ ખાસ ખાતરી કરી અને બેમાંથી એક વસ્તુ તમે કરી શકો છો અથવામાં હોય તો ઓકે મિત્રો એવું કહેવાય છે કે સ્પીચ છે એ તમારો મોટા ઓડિયન્સને મેસેજ કમ્યુનિકેટ કરવો હોય તો ઇફેક્ટિવ વે એ સ્પીચ છે સ્પીચ એ તમારી કોઈ પણ માહિતી છે અથવા તો સામાજિક ઇશ્યુ વિશે તમે જાગૃતતા ફેલાવવા ઈચ્છતા હોય તો સ્પીચ છે એક અગત્યનું માધ્યમ છે સ્પીચ એ ચોક્કસ હેતુ માટે આપવામાં આવે છે અને તમારે લખવાની પૂછાય છે ખાસ કરીને ઇન્ફોર્મેટિવ સ્પીચ હોય છે એટલે માહિતીપ્રદ હોય પરસ્વેડિંગ હોય સમજાવવાની હોય કન્વિન્સિંગ એટલે ખાતરી કરવા માટેની હોય અને એન્ટરટેઇનિંગ એટલે મનોરંજક આવી અલગ અલગ પ્રકારની સ્પીચ છે એ પૂછાતી હોય છે એજ્યુકેશનલ હોઈ શકે અવેરનેસ એટલે જાગૃતતા ફેલાવવાની આવી કોઈપણ પ્રકારની સ્પીચ છે એ તમને પૂછવામાં આવે છે હવે સ્પીચ સાંભળો કે કેવી રીતે એના માર્ક્સ એલોટ કરેલા છે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે એના ટુ માર્ક્સ છે કોન્ટેન્ટના થ્રી માર્ક્સ છે અને કન્ક્લુઝનનો વન માર્ક છે હવે આપણે કેવી રીતે સ્પીચ લખવી એ જોઈએ છીએ કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે ટુ માર્ક્સમાં એમાં ગ્રીટિંગ એટલે અભિવાદન કરીએ કે ગુડ મો ગુડ મોર્નિંગ છે ગુડ આફ્ટરનૂન છે નમસ્તે એ અભિવાદન કરી પછી કોઈ એનેકડોટથી તમે શરૂઆત કરી શકો સ્પીચની કોઈ પ્રસંગ કોઈ ઘટનાનું વર્ણન કરી અને તમે સ્પીચની શરૂઆત કરી શકો કોટેશન એટલે કે કોઈ મહાન વ્યક્તિઓના અવતરણ ટાંકીને તમે સ્પીચની શરૂઆત કરી શકો સ્ટેટિસ્ટિકલ ડેટા એટલે કે આંકડાકીય માહિતી એ આપીને પણ તમે સ્પીચની શરૂઆત કરી શકો મેં એક વિડીયો મૂકેલો છે ગોલ સેટિંગ કરીને લખજો તમે ગોલ સેટિંગનો એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આમ ને આમ સ્ટેટિસ્ટિકલ ડેટા સ્ટાર્ટિંગમાં જ મૂકેલા છે તમે જોજો સેકન્ડ ટૉપિક છે કોન્ટેન્ટ એટલે કે તમારું વિષય વસ્તુ કેવું છે થ્રી માર્ક્સમાં પૂછાય થ્રી માર્ક્સ એના એલોટ કરેલ છે સોરી તો આપણે શું કરવાનું છે કે સાંભળજો કે તમને ગુજરાતીમાં આવડતું હોય ને તમે બનાવીને લખો ઇંગ્લિશમાં તમારી જાતે બનાવીને લખશો તો પણ માર્ક્સ તો મળશે જ પણ આપણે ફૂલ માર્ક્સ કેવી રીતે લાવી શકાય એની વાત કરીએ છીએ આજે બાકી તમે ગમે તેમ લખશો તો લમસમ માર્ક તો બધાને મળે જ હવે આપણે કોન્ટેન્ટમાં શું જોવાનું છે કોન્ટેન્ટ બોલાય છે કન્ટેન્ટ બોલો તો સંતુષ્ટ થાય અને કોન્ટેન્ટ બોલો તો વિષય વસ્તુ થાય એમાં ક્લેરિટી ઓફ થોટ્સ એટલે તમારા વિચારોની સ્પષ્ટતા કેટલા કેટલી છે એ જોવાય છે એક્યુરેસી ઓફ ફેક્ટ્સ એટલે હકીકત છે ચોક્કસ છે સાચી છે કે કેમ એ જોવાય રેફરન્સ ઓફ ન્યૂઝપેપર મેગેઝિન એ પણ તમે આપી શકો પેઇન્ટ વર્બલ પિક્ચર એટલે શબ્દો ત્યાં સાથી પુરાવી શકો એટલે શાબ્દિક ચિત્રો તમે દોરી શકો મતલબ કે તમે ખૂબ સુંદર કાલ્પનિક વાતો પણ કરી શકો અને શેર શાયરી તમને ખૂબ જ આનંદ આવે અને ઓડિયન્સને આનંદ આવે એવી કોઈ પણ બાબત તમે અહીંયા રજૂ કરી શકો સ્પીચ અને એસએમ બે છૂટ છે બાકી મોટા ભાગે ઓછું આવશે થર્ડ છે કન્ક્લુઝનનો વન માર્ક છે કન્ક્લુઝન એટલે સમાવત સમાપન સમાપન અથવા આભાર વિધિ આપણે કરી છે આભાર વિધિમાં સાંભળો કે તમે કોલ ઓફ એક્શન એટલે કાર્ય કરવા માટે તમે એને કોલ કરી શકો એટલે કે એને હાકલ કરી શકો એમ કહેવાય કે ફોર એક્ઝામ્પલ તમારે જાગૃતતા ફેલાવશે પર્યાવરણને બચાવવા માટે અને તમે એવો ઈચ્છો કે આ લોકો માનો કે પર્યાવરણ બચાવવા ઈચ્છતા હોય તો કેવી રીતે યોગદાન આપી શકે તો તમે અગાઉથી આયોજન કરી શકો કે જો કોઈને અઠવાડિયામાં કલાક બે કલાક પર્યાવરણ બચાવવા માટે આપવો હોય સ્પેર કરવો હોય તો અહીંયા નામ લખાવી શકે એટલે સ્પીચ આપ્યા પછી લોકો ખૂબ જ ઉત્સાહિત પ્રોત્સાહિત હોય એટલે તમને નામને મોબાઈલ નંબર લખાવી શકશે અને તમે એને આ કાર્યની અંદર જોડી શકો અપીલ એટલે રિક્વેસ્ટ કરી શકો ઘણીવાર બરાબર કોરોના નાઇન્ટીન જેવી મહામારી ચાલતી હોય અને એના માટે રાહતની જરૂર હોય પૈસાની જરૂર હોય તો તમે અપીલ કરી શકો ઘણીવાર બ્લડની જરૂર હોય તો આપણે બ્લડ માટે રિક્વેસ્ટ કરી શકીએ લોકોને ભેગા કરી કે તમે બ્લડ ડોનેટ કરો પ્લાઝમા ડોનેટ કરો બરાબર એના માટેની અપીલ કરી શકે રિક્વેસ્ટ કરી શકે વોર્નિંગ એટલે ચેતવણી પણ આપી શકીએ માનો કે પર્યાવરણ બચાવો એમ કહીએ પર્યાવરણ નહીં બચાવીએ તો આપણું જીવન જોખમમાં પણ છે એ જ રીતે કોરોના જેવી મહામારી આવે એમાં પણ આપણે ચેતવણી આપી શકીએ પોલીસ પણ આપતા હોય છે આપણને બધા કોર્પોરેશનવાળા પણ આપતા હોય છે કે તમે માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો બરાબર આવા બધી બાબતો કે અને છેલ્લે એમ કહે કે જો એ ન કરો તો આપણા જીવનનું જોખમ છે એ પણ તમે સમજો એટલે વોર્નિંગ આપે ચેતવણી આપે એ જ રીતે રિક્વેસ્ટ એટલે વિનંતી કરે કે પ્લીઝ પ્લીઝ પગે લાગીએ તમે આ વસ્તુ ખાસ કરો કે જેથી કરીને તમને અને બીજા લોકોનો જીવ બચાવી શકાય પછી એક્સપ્રેસન ઓફ થેન્ક્સ છેલ્લે આપણે આભાર માનીએ કે તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો કે સાંભળે એમ કે તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું એવો આભાર માની અને એ વક્તવ્ય પૂરું થાય આગળ મારે તમને હજુ વાત કરવાની છે સાંભળજો કે શરૂઆત કેવી રીતે શુભ શરૂઆત કરીએ એના માટે જો મેં થોડાક એક્ઝામ્પલ આપેલા છે કે ગુડ મોર્નિંગ વન એન્ડ ઓલ સુપ્રભાત બધાને

તમારો ટાઈમ છે એ ખરેખર તમને ઇન્વેસ્ટ થયો હોય એવું લાગશે વેસ્ટ થયો હોય એવું નહીં પરંતુ ઇન્વેસ્ટ થયો હોય એવું તમને લાગશે મિત્રો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પીચ તમને આપું છું કે જે ટ્વેલ્થની અંદર પૂછાય અને આ સ્પીચ મેં એસેમાં પણ સેમ જ આપેલી છે એસે રાઇટિંગની અંદર એ જ છે સ્પીચમાં અને એસેમાં સેમ આવે અને આમાંથી કેટલાક શોર્ટ નોટ માટેના પણ ટૉપિક છે એ યાદ રાખજો તમે કેટલાક શોર્ટ શોર્ટનોટના પણ ટૉપિક છે હું તમને શોર્ટ નોટ પણ કહી દઉં આમાંથી જે ઇમ્પોર્ટન્ટ નોટ છે એ નંબર વન છે નંબર ફોર નંબર ફાઈવ બરાબર આ બધી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટમાં આપણે પૂછ્યા છે યાદ રાખીએ બીજી પણ શોર્ટ નોટો છે હજી એ અલગથી લિસ્ટ આવશે ઓકે હવે આપણે સ્પીચમાં આ ટોપિક પૂછાય તો એના વિશે તમે એક પાવરફુલ ઇફેક્ટિવ સેન્ટન્સ લખી શકો અહીં એક્ઝામ્પલ તરીકે આપેલું છે જુઓ તમે કે લવ અ પાવરફુલ ફિલિંગ હોય તો વોટ અ પાવરફુલ ફિલિંગ લવ ઇઝ બરાબર પ્રેમ એક એવી શક્તિશાળી લાગણી છે એમ લખી શકાય માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ કે કેરેક્ટર પૂછાય તો એમ લખીએ કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ ટોપિક ધીસ ઇઝ એકચ્યુલી આ સેન્ટન્સ બધામાં લખી શકાય જ્યાં ઉદ્ગાર વાક્ય છે પ્રશ્નવાક્ય છે એ પણ જોતા થાય તમે નંબર થ્રી છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ તો હુ ડઝ નોટ રિસ્પેક્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ દાદા દાદીને માન કોણ ન આપતું હોય એમ પ્રશ્ન પૂછો છે રિયલ ફ્રીડમ એટલે સાચી સ્વતંત્રતા વિશે પૂછાય તો વોટ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક દિસ ઇઝ આ કેવો અગત્યનો ટોપિક છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પૂછાય તો વોટ અ પ્રોબ્લેમ એટલે સ્ટ્રેસ ટેન્શન એ કેવો પ્રોબ્લેમ છે લોકોને કેટલું બધું નુકસાન કરે છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ પૂછાય તો હાઉ યુઝફુલ ટ્રીઝ આર વૃક્ષો કેવા ઉપયોગી છે એક પોઈમ પણ આવતી હતી કે ટ્રીઝ આર ધ કાઇન્ડેસ્ટ થિંગ્સ યુ નો બરાબર એક આપણે પણ દસ ટ્વેલ્થની અંદર પણ એક પોઈમ આવે છે કે ઉડી જાઓ પંખી પાંખોવાળા વડલો સળગ્યો છે વડે અડવાયું સળગી એ બધી એક પોઈમ આવે છે આવું પણ તમે તમારી રીતે થોડુંક લખી શકો આ ટ્રીઝવાળો જે છે ને એ ઘણી રીતે પૂછાઈ શકે સાંભળો ગ્રીન ચાર્ટર એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ એન્વાયરમેન્ટ ડે પોલ્યુશન બરાબર આવા કોઈ પણ ટોપિક પૂછાય તો તમારો આન્સર લગભગ સેમ જેવો જ રહેશે આમ ઘણું બધી વસ્તુ કોમન રહેશે ઓકે નંબર સેવન છે પોઝિટિવ એટીટ્યૂડ એટલે હકારાત્મક દ્રષ્ટિકોણ એટી વલણ થાય કે વોટ અ વન્ડરફુલ ટૉપિક ધીસ ઇઝ આ કેવો અદભુત ટોપિક છે મિત્રો યાદ રાખો કે તમારું એટીટ્યૂડ છે એ તમારું રિઝલ્ટ અથવા સક્સેસ માટે સૌથી અગત્યનું જો કોઈ પરિબળ હોય એસ્પેક્ટ હોય તો તમારું એટીટ્યૂડ છે તમારું સિક્સટી પરસેન્ટ રિઝલ્ટ છે તમારા રિઝલ્ટમાં સિક્સટી પર્સન્ટ એટીટ્યૂડનો ફાળો છે અને ફોર્ટી પર્સન્ટ એ તમારી ઇન્ટેલિજન્સીનો ફાળો છે યાદ રાખજો તો એટીટ્યૂડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન આઈક્યુ યાદ રાખજો આઈક્યુ કરતાં પણ એટીટ્યૂડ વધારે ફાળો આપે છે યાદ રાખો કેવી રીતે તો એક જ ક્લાસના એક વિદ્યાર્થીને સોમાંથી સો માર્ક્સ આવતા હોય એક વિદ્યાર્થીને થર્ટી થ્રી માંડ આવતા હોય એનું કારણ એવો છે કે જે વિદ્યાર્થીનો એટીટ્યૂડ પોઝિટિવ હોય એને સારા માર્ક્સ આવે નહીતર શિક્ષક સેમ હોય સ્કૂલ સરખી હોય કોર્સ સેમ હોય એક્ઝામિનેશન પેટર્ન સરખી હોય છતાં પણ આટલું બધું વેરીએશન આવી જાય ત્રીજા ભાગના માર્ક્સ આવે તો એનું કારણ એ છે કે પહેલાંનો એટીટ્યૂડ પોઝિટિવ હોય છે જેને ફૂલ માર્ક્સ આવે એનો એટીટ્યૂડ કેવો હોય સાંભળો એને એવું લાગે કે મને મારા સબ્જેક્ટ્સ ખૂબ જ ગમે છે કોર્સ સારો છે એક્ઝામ પેટન સારી છે બરાબર સિલેબસ સારો મતલબ કે બધી જ વસ્તુ સારી છે મારા ફેમિલી મેમ્બર સારા છે ફ્રેન્ડ સારા છે નેબર સારા છે સ્કૂલના ટ્યુશનના ટાઈમિંગ સારા છે બધી જ વસ્તુ રેગ્યુલર પંક્ચ્યુઅલ ચાલે છે એટલે જે વ્યક્તિ આ રીતે પોતાની જાત વિશે ફીલ ગુડ કરે એ લોકો પોઝિટિવ છે એમ કહેવાય બરાબર નેગેટિવની વાત નથી કરવી ખોટા આપણે નેગેટિવ બની જાય એટલે આ પોઝિટિવની વાત સમજી જાઓ એટલે એનાથી ઉલટું હોય નેગેટિવ સમજી લેવાનું નંબર એટ છે વિમિન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ આ બધા જ પાઠ આધારિત છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો સ્ત્રી સશક્તિકરણ એમાં જો સંસ્કૃતમાં એક વાક્ય આવશે મનુસ્મૃતિની અંદર કે જે આપણું પ્રાચીન અને ખૂબ જ શ્રેષ્ઠ ગ્રંથ ગ્રંથ છે એમાં લખેલું છે કે ઇટ ઇઝ સેડ ઇન સંસ્કૃત યત્રહ નાર્ય તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એવું સંસ્કૃતમાં કહેવાય કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે એટલે કે જ્યાં નારીઓને માન સન્માન આપવામાં આવે છે સ્ત્રીઓને ત્યાં દેવતાઓ ખુશ થાય છે મિનિંગ થાય એક ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ છે એ થિંકર સેડ એટલે એક વિચારક એવું કીધું છે કે ઇફ યુ ટીચ અ બોય યુ ટીચ એન ઇન્ડિવિઝ્યુઅલ ઇફ યુ ટીચ અ ગર્લ યુ ટીચ અ ફેમિલી કે જો તમે છોકરાને ભણાવો તો તમે એક જ વ્યક્તિને ભણાવો છો અને જો તમે છોકરીને ભણાવો તો તમે આખા ફેમિલીને ભણાવો છો કેમ કે બાળક છોરીની જવાબદારી મમ્મીએ નિભાવવાની હોય એટલે મમ્મી જો એજ્યુકેટેડ હોય તો બાળકો છે ઓટોમેટિક એજ્યુકેટેડ શિક્ષિત અને સંસ્કારી બની શકતા હોય છે બરાબર તો અને એવું કેવું પણ કહેવાય છે કે એક આદર્શ માતા સો શિક્ષકની ગરજ સારે છે બરાબર તો મોટાભાગનો સમય બાળકોએ મમ્મી સાથે પસાર કરવાનો હોય એટલે મમ્મી જો એજ્યુકેટેડ અને સંસ્કારી હોય એટલે બાળકો છે ઓટોમેટિક એમાંથી જોઈને બનતા હોય છે પપ્પાને બાળકો સાથે ઓછું રહેવાનું હોય એટલે પપ્પામાંથી ઓછી અસર પડે કારણ કે એને ટાઈમ નથી રહેતો હોતો એટલા માટે બાકી એમાંથી પણ વારસામાં બાળકોને વસ્તુ આવતી હોય છે પરંતુ જો એ વધારે સમય આપી શકતા હોય તો મિત્રો આ રીતે તમે ગમે તે શેર શાયરી જોક્સ કોઈ પણ ડેકોરેટિવ લેંગ્વેજ છે ફિગરેટિવ લેંગ્વેજ છે અલંકારિક ભાષા છે એનો ઉપયોગ કોઈપણ ભાષાનો તમે કરી શકો બરાબર તમારે એક શ્લોક પણ સંસ્કૃતમાં આવતો કે સંપૂર્ણ કુંભો ન કરોથી શબ્દમ અર્ધો ઘટો ઘોષમ ઉપેતી નૂનમ પ્રાગનવ કુલો કુલીનો ન કરોતિ ગર્વમ ગુણે વિહીન બહુ જલ્પાયંતી આવા સંસ્કૃતના વાક્યો લખી શકો ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યા ન મનોરથેય નહીં સુપ્તસ્ય સિંહશ્ય પ્રવિશાંતિ મુખે મૃગા બરાબર આવા કોઈ પણ લેંગ્વેજના વાક્યો છે તમે લખી શકો અને શરૂઆતમાં એકાદ લખો એકાદ વચ્ચે લખો એકાદ છેલ્લે લખો ઓકે તો ખૂબ જ તમારો ઇફેક્ટિવ અને પાવરફુલ સ્પીચ બની જશે અને આ રીતે તમે ફૂલ માર્ક્સ મેળવી શકશો ધેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ વિડિયો ગમે તો શું કરવાનું એ હું તમને ન કહું બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈવ